મિત્રો, પછીનો પ્રશ્ન ધ્યાનમાં લઈએ. રકમ તમારી સમક્ષ હાજર જ છે કે શ્રેણીક એ આપેલો છે 4-3-2-5, શ્રેણીક બી પણ હાજર છે 2-1-1-3. તો તમારે મેળવવાનું છે બી ઇન્વર્સ એ ઇન્વર્સ નો ઇન્વર્સ. તમારે ઇન્વર્સ નથી મેળવવાના ભાઈ, ઇન્વર્સ ખાલી તમને વ્યાખ્યા ગુણધર્મોને આધારે આપેલા છે. સરખો પ્રશ્ન જુઓ. તો પ્રશ્ન છે તમારો આવી રીતે છે, બી ઇન્વર્સ એ ઇન્વર્સ નો ઇન્વર્સ. તો આ ગુણધર્મ તમને ખબર જ હોય કે ઇન્વર્સ પહેલાં એ ઇન્વર્સને લાગુ પડશે, એ ઇન્વર્સનો ઇન્વર્સ, અને પછી લાગુ પડશે બી ને, બી ઇન્વર્સનો ઇન્વર્સ. અરે ભાઈ, એ ઇન્વર્સનો ઇન્વર્સ તો એ પોતે, બી ઇન્વર્સનો ઇન્વર્સ તો બી પોતે. તો તમારે એક પ્રશ્નમાં ખાલી એ અને બીનો ગુણાકાર મેળવવાનો છે. ઓકે, શ્રેણીક એ તમને આપેલો છે કે 4-3-2-5. શ્રેણીક બી તમને આપેલો છે કે બાજુમાં 2-1-1-3. આવો શ્રેણીક એ અને બી છે. તમારા પ્રશ્નનો આન્સર એટલે કે બી ઇન્વર્સ એ ઇન્વર્સનો ઇન્વર્સ બરાબર, પહેલામાંથી હંમેશા હાર લેવામાં આવે જે 4 અને 3 છે, 4+3, પહેલામાંથી હંમેશા હાર લેવામાં આવે જે 4 અને 3 છે બે વાર, કારણ કે 2×2 આનો ગુણાકાર થાય એ તમને ખબર હોવી જોઈએ. બીજામાંથી હંમેશા સ્તંભ લેવામાં આવે, પહેલામાંથી હંમેશા બીજી આર માઇનસ ટુ ફાઈવ, બીજી આર માઇનસ ટુ અને ફાઈવ. ઓકે, હવે બીજામાંથી સ્તંભ લઈએ. પહેલો સ્તંભ છે 2-1, તો પહેલો સ્તંભ પહેલા જ સ્તંભમાં 2 અને 1, 2 અને 1. બીજો સ્તંભ બીજા સ્તંભમાં, બીજો સ્તંભ છે -1 અને 3, -1 અને 3, -1 અને 3. આવી રીતે તમારા આન્સર તરીકે રહેશે. ઓકે, બી ઇન્વર્સ એ ઇન્વર્સ હોલ ઇન્વર્સ બરાબર 4×2 8 અને 3, 8 ને 3 તમારે થશે 11, 4 - 4 અને 3 = 9, 9 માંથી 4 એટલે તમારો જવાબ આવશે 5, 5 માંથી 4 એટલે તમારો જવાબ આવશે 1, 5 × 3 = 15 અને 2 = 17 થશે. એટલે આવો તમારા પ્રશ્નનો આન્સર રહેશે 11, 5, 1, 17, જે ઓપ્શન તમારો પહેલો એટલે કે ઓપ્શન એ રહેશે. બરાબર છે?